અંધારું છે એટલે કઈ દેખાશે નહીં, પણ 3:30 ચાલુ કર્યું હતું કેમ્પ, જ્યાં સુતા હતા ત્યાં આરામ કર્યો ત્યાં. હવે કોટલા પાર કર્યો છે, 3:51 થઈ છે. હું એકલો થઈ ગયો છું, બધા આગળ છે મારાથી, તો એ લોકો વહેલા નીકળી ગયા હતા. તો જોઈએ ક્યાં ભેગા થઈ છે. બોટ દેખાય છે સામે, જેમાં માતાના મઠ 35 કિલોમીટર લખેલું છે. ઉઠીને ચા પી રહ્યા છીએ. હવે કિલો બે કિલો 2-3 કિલોમીટર કાપી લીધી. રાજકોટની ચા છે, રાજકોટની આરજે ગ્રુપ. 4 વાગ્યા છે. ચાય અને નાસ્તો, પાપડી ગાંઠિયા સાથે. સવારના 4 વાગી રહ્યા છે. માતાના મઠ આમાં 35 બતાવે, પણ લગભગ 34 છે. સવારના 4:30 વાગ્યાની તૈયારીમાં છે. અંધારામાં કઈ દેખાતું નથી, પણ અમે હાલી 4:26 લાઈટ નથી, પણ છતાં અમે પ્રયત્ન કર્યો છે. સારું એવું દેખાય છે, બધા ભેગા થઈ ગયા છે. 2 કિલોમીટર આગળ નીકળી ગયા મારાથી, મેનેજ. તો બેટરી અમારી લો થઈ ગઈ છે મોબાઈલની, તો બીજા મોબાઈલમાંથી ફરીથી ચાલુ થઈ ગયા છે. મથલ ઓવરટેક અને કોટલા બે જંકશન ઓવરટેક કરી નાખ્યા છે. હવે ઉગેડી આવશે, સમય લગભગ 7 વાગ્યાની આસપાસ છે. જોઈએ કેટલા વાગે સુધી રવા પર પહોંચીએ છીએ. અત્યારે મથલથી આગળ નીકળી ચૂક્યા છીએ, ત્યાં પુલ છે, પણ ભયજનક હાલતમાં, એટલે નીચેથી બીજો રસ્તો કાઢ્યો છે. સારા વરસાદના કારણે સારું એવું પાણી નદીમાં, લોકો સેલ્ફી લઈ રહ્યા છે. પ્રકૃતિનો જોરદાર નજારો, પક્ષીઓએ કેવા સુંદર માળા બનાવ્યા છે. જોરદાર જોરદાર નજારા નેચરના. આમાં માછલીઓ પણ છે, પણ દેખાતી નથી. હવે માતાના મઢ 30 કિલોમીટર બોર્ડ આવ્યો છે, તો લાગે છે કે કાલ સુધીમાં પહોંચી જશે. ટાર્ગેટ તો આજ નહોતો, આજે નહીં પહોંચાય એવું લાગે છે. નાના ભાઈ અમારા જોશમાં છે. હું પહેલેથી પણ જોશમાં હતો, હજી પણ જોશમાં હું. વાહ વાહ, અરે અરે હર્ષભાઈ, તમે આશુભાઈ તો લંગડે હો ગયે. તો મિત્રો ફરીથી મોબાઈલ આવી ગયો છે, પાવર બેંક સાથે મોબાઈલ સ્વિચ ઓફ થઈ ગયો હતો, તો વચ્ચે બ્લોગ બન્યો નથી, વિડીયો બન્યો નથી. તો હવે 30 કિલોમીટર બતાવે છે માતાના મઠ, જોઈએ ક્યારે પહોંચીએ છીએ. ત્રીસ કિલોમીટર માતાના મઠ. પદયાત્રાની લાઈન ઘણી લાંબી છે. એક પુલિયા ઉપર આરામ કરવા બેઠા છે, અને સામે પદયાત્રીઓની લાંબી લાઈનો. હા હા, જોરદાર સંગ, માનવ મહેરામણ ઉમટી પડ્યું છે. વાહ વાહ, ચોકડી આવે છે જે ત્યાં પહોંચ્યા છીએ, અને ગઢવીરાજ થોડીક વાર અમને સાથ દેવા ભેગા આવ્યા છે. ગાડી અમારી સાથે જ ઊભી છે, ધીમે ધીમે આગળ વધી રહ્યા છીએ. ગાડીનો ઓર યે કાનાભાઈ વાત કરતે હુએ
હાજી પીરવારી આંટી આવી ગઈ છે અને માહોલ વાળી પાછો થોડોક બન્યો છે. અમે થાકી ગયા હતા પણ આરામ સારો એવો કરી લીધો 15-20 મિનિટનો. વળી ફરીથી આગળ વધી રહ્યા છીએ. એક કેમ્પ સાથે આગળ સંઘ છે. લગભગ રાજકોટથી ચાલીને આવ્યા છે ડીજે સાથે ગીત વગાડતા વગાડતા. સંત શ્રી મેકરાણ દાદાનું જન્મસ્થાન નાની ખોપડી 4 કિલોમીટર, માતાના મઠ 26 કિલોમીટર. ધીમે ધીમે આગળ માતાના મઠ તરફ. હાલત ખરાબ છે અત્યારે. માન માન ડગુ ડગુ હાલી. ચાય ને પાપડી મળી ગયો આજે. કાના ભાઈ નો ચાય નાસ્તો હજી હાલી રહ્યો છે. લગભગ 3-4 ચાય પી ગયા છે અને ચારેક ડીશ પાપડી. મોરાઈ પાટિયું આવી ચુક્યું છે. ફાઈનલી 6 કિલોમીટર કાપ્યા અમે. લગભગ 6.5-7 કિલોમીટર જોયો તો મોરાઈ ગામનું પાટિયું. 6 કિલોમીટર કાપી ચુક્યા છીએ. હવે 6 ની જગ્યાએ 0 થઈ ગયો છે. વાંધો નથી. મોરાઈ બસ સ્ટેન્ડ. હવે વળી આગળથી સંઘ હાલ્યો છે. કેમ્પનો અવાજ આવી રહ્યો છે અને ગાડીઓ ગાય ગા પંપ માટી વગાડે. આજે સવારના જ 6:30 ના સમયે મથલ પાસે એક એક્સિડન્ટ જોયું. ગાડીઓ બહુ જ ફૂલ આંકે છે ભોંડાવાળા. તો મહેરબાની કરીને ધીમે આંકવી. તો માન માન બચ્યા. અગર લગભગ 4-5 જણા ઉપડી ગયા હોત. સદનસીબ સારા હતા એટલે બચી ગયા. તો મહેરબાની કરીને બાઇક ધીમે ચલાવી. કરી શકાય ને પાછી. દયા પર 37, લખપત 64, આપણું માતાનો મઠ 25 કિલોમીટર. હવે બહુ આગું નથી. લગભગ તો આજ કાપી જશે પણ છતાં આરામથી જશે તો કાલે પહોંચશે. કેમ્પમાં બાળકોની મોજ. બાળકો મોજ કરી રહ્યા છે ને અમે થાકી ગયા છીએ. એક જોરદાર વૃક્ષ જોવા મળ્યું. એનો છાંયો ને ઘણો મોટો છે. તો જેવું કે લાવો પ્રકૃતિ જે કરી શકે એ
માણસ તો ક્યારે ન કરી શકે. હવે માતાનો મઠ 24 કિલોમીટર છે, આમ તો બપોરે આરામ કરવાનો હતો પણ હવે થોડોક આરામ કરી લીધો, પાછી બીજા કેમ્પમાં આરામ કરીશું. 24 કિલોમીટર માતાનો મઠ. બેસર પર ગુંતલી 3 કિલોમીટર નખત્રાણા, ને આપણે પહોંચી આવ્યા છીએ ઉગેડી. ઉગેડી આવી ગયા છીએ ને સાથે મોટો કેમ્પ પણ છે, તો હવે આરામ કરવાનો વિચાર. સિરાજી ઘરમાં આવી ગયા છે. બાળપણની મોજ.